नमस्ते विद्यार्थिनी बहनों, धोरण पांच विषय गणित प्रकरण तेर गुणाकार अने भागाकार नी रीतो। आज आपणे पाठ्यपुस्तक में पाना नंबर 186 पर आपेल छे नीचेना दाखला गणो। तेनी नीचे आपेल कोष्टक में तमारा जवाब ने रंगो, तमे शुं शोध्युं ते जुओ। विद्यार्थिनी बहनों, पाठ्यपुस्तक में 186 में पाना नंबर पर आ गुणाकार के आपणे भागाकार करीए तेनो जे जवाब आपे आवे ते कोष्टक आपेल छे, तेमांथी शोधीने तमारे तेने रंगवानो छे। आजे आपणे आ गुणाकार अने भागाकार समझीए। आ अगाउ पण आपणे गुणाकार अने भागाकारनी अलग रीत जोई छे, तो अलग अलग रीत गुणाकार अने भागाकारनी होई शके छे। सौ प्रथम 21 गुणिया 16 एटले 21 गुणिया 6 थी गुणाकार। 6 एकू 6, 6 दू 12। हवे 21 गुणिया 10, 21 गुणाकार 10 थाशे। 10 માં 10 નું 0 અહીંયા અને 1 થી બંનેનો ગુણાકાર 1 દુ 2 માફ કરશો 1 એકુ 1 1 દુ 2, આ બંનેનો સરવાળો કરતાં મળશે 6 ના 6 2 ને 1 3 1 ને 2 3 336। ત્યાર પછી બી 15 ગુણ્યા 7 એટલે 105, 93 ગુણ્યા 2 એટલે 186। નાની રકમ છે, ગુણાકાર આપણે સરળ રીતના કરી શકીએ, જેમ કે 2 તેરી 6 અને 2 નવા 18, 15 7 105 થાય। વિદ્યાર્થીની બહેનો, તમને 25 એકુ સુધી તો ઘડિયા આવડવા જ જોઈએ। ત્યાર પછી 17 ગુણ્યા 5 એટલે થશે 85, 10 ગુણ્યા 10 એટલે 100, 77 ગુણ્યા 10 એટલે 770, 50 ગુણ્યા 10 એટલે 500। ત્યાર પછી 26 ગુણ્યા 26, 26 ગુણ્યા 26 એટલે સૌ પ્રથમ 26 ગુણ્યા 6, 6 છાએ 36, વધી 3 ચડી, 6 દુ 12, 12 ને 3 15। હવે 26 ગુણ્યા 20, 20 માં 0 અહીંયા અને 2 થી બંનેનો ગુણાકાર, 2 6 12 નો બગડો, વધી 1, 2 2 4 ને 5, 156 વત્તા 520 એટલે થશે 676। ત્યાર પછી 11 ગુણ્યા 11 એટલે 121, 11 ગુણ્યા 11 એટલે 11 ગુણ્યા 11 કરતાં 121 જવાબ મળશે। ગુણાકારની રીત અગાઉ આપણે સમજી। ત્યાર પછી 59 ગુણ્યા 7, 7 નવા 63, વધી આવે અહીંયા 6, 7 5 35, 35 ને 6 41 એટલે 413। જોયું વિદ્યાર્થીની બહેનો, છે ને સરળ। ત્યાર પછી 31 ગુણ્યા 19, સૌ પ્રથમ 31 નો ગુણાકાર 9 સાથે, 9 એકુ 9 9 તેરી 27। હવે 31 ગુણ્યા 10, હવે 10 માંથી 0 અહીંયા, 1 એકુ 1 1 તેરી 3, 279 વત્તા 310 એટલે 589। ત્યાર પછી 3200 ભાગ્યા 40 કરતાં મળે 80, 64 ગુણ્યા 42 એટલે 2688, 64 ગુણ્યા સૌ પ્રથમ 2 2 4 8, 2 6 12। હવે 64 ગુણ્યા 40 એટલે 0 અહીંયા અને 4 થી બંનેનો ગુણાકાર, ચોકે 16 વધી 1, 4 6 24, 24 ને 25, 8 ના 8, 2 વત્તા 6 એટલે 8, 1 વત્તા 5 એટલે 6 અને 2 એટલે 2688। 19 ગુણ્યા 3 એટલે 57, 248 ભાગ્યા 8, 8 તેરી 24, 24 માંથી 24 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8 અને 8 એકુ 8 એટલે જવાબ થશે 31। ત્યાર પછી 432 ભાગ્યા 18, હવે 18 ગુણ્યા 20, 18 દુ 36 અને 8 0 એટલે અહીંયા કરતા થાય 432 ઓછા 360 એટલે થશે 72। હવે 18 6 72 એટલે 72 માંથી 72 જાય તો 0, અહીં 20 વત્તા 4 એટલે 24 એટલે 432 ભાગ્યા 18 એટલે થશે 24। ત્યાર પછી 729 ભાગ્યા 9
વિદ્યાર્થીની બહેનો આ રીતે પણ કરી શકો અને બીજી રીતે પણ તમને અહીં શીખવાડવામાં આવે છે કે 729 ભાગ્યા 9 8 72, 72માંથી 72 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 9 અને 9 1 9, 9માંથી 9 જાય તો 0. આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો. આ રીતે બીજા દાખલા પણ તમને આપેલ છે જે તમારે સમજાવ્યા મુજબ ગણવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર વિદ્યાર્થીની બહેનો, વારંવાર પ્રયત્ન કરવાથી તમને આવડી જશે. હવે આપણે એક નવા સ્વાધ્યાય અને નવી સમજ સાથે ફરી મળીશું નવા વિડીયો લેક્ચર સાથે. નમસ્તે.